धारे तोय शांत सुकोमल गरजे त्यारे काळा वादळ हसी पडे तो झरणो खळखळ मन एनो छे हरणो चंचळ पवन पाल पकडी आवे तेनी सादगी रूप अने गुण बनने थी शणकारी ने घर महकावे महक मोटा घर नी वो महक मोटा घर नी वो ઠંડી મને ઠંડી લાગતી હતી એટલે હું તમને ભેટી પડી. એક તો તમે રૂપાળા પણ છો અને હુફાળા પણ છો. અરે મારો હક છે તમને ભેટવાનો. તમે મારા ઓફિશિયલ હસબન્ડ છો. ઓફિશિયલ હસબન્ડ અનઓફિશિયલ હસબન્ડ પણ હોય છે. હશે જગતમાં મારે શું. મારા માટે તો માત્ર ને માત્ર તમે છો એટલે હું તો તમને ભેટ. અરે મહેક ભાઈ બસ આટલી બધી લિબર્ટી લેવાની જરૂર નથી. હા ભાઈ દેવે માં કેમ આવ્યા હતા? ચવનપ્રાસ આપવા માટે. ચવનપ્રાસ ક્યાં છે? તને ખબર છે મહેક, હું જયારે નાનો હતો ને ત્યારે મને ચવનપ્રાસ બહુ ભાવતું હતું. શિયાળામાં ડબ્બા ના ડબ્બા ખાલી કરી નાખતો હતો ચવનપ્રાસ ના. મહેક ચમચી. શું હું ચમચી છું? ચમચી એટલે સ્પૂન. સ્પૂન આપ મને. મહેક ચમચી આપને તો હાથ થી ખાવા માંડી છે. ભાઈ દે ભાઈ આ ચવનપ્રાસ કોણ લાવ્યું? માં જ લાવ્યા છે. મને ખબર છે કે મને બહુ ભાવે છે. સોહમે મોકલાવ્યું છે. મારા માટે. મને ખબર હતી તમે આવી રીતે જ રિએક્ટ કરશો. આટલો બધો વિચાર કરવાની જરૂર નથી. નાની વાત છે. મૈકા નાની વાત છે એવું તને લાગે છે? આજે કંઈ પણ થયું છે એ વાતને ભૂલીને આપણે આગળ વધી જઈએ એ આપણા બંનેનો ડિસિઝન હતો. આ બધી નાની નાની બાબતો ઝીણી ઝીણી વાતો મને ખૂંચે છે, મને નડે છે. આ સોમ જે લાવ્યો છે એની શું જરૂર હતી? આપણે નથી લાવી શકતા? ભગવાનનું દીધેલું બધું જ છે આપણી પાસે. આ ચવનપ્રાસનો ડબ્બો હું તારા માટે નહોતો લાવી શકતો? આ બધું સોમે કરવાની શું જરૂર છે? ધોમ ધોમ સાહેબી છે અને જે બાળક આવશે એ સિલ્વર સ્પૂન સાથે નહીં ગોલ્ડન સ્પૂન સાથે જન્મશે. શું સાબિત કરવા માંગે છે સોમા દઈને? શું પ્રૂવ કરવા માંગે છે? હજી આજે સવારે જ તો એને બધાની સામે વાત મૂકી છે કે આખો ખર્ચો એ ઉપાડવા માંગે છે બાળકનો, માની ડિલિવરીનો. પણ હજી સુધી મેં એ વાત પર મારી હાનો સ્ટેમ્પ નથી માર્યો. એની પહેલા જ આ બધું સેટ થઈ ગયો. ધીસ ઇઝ ટુ મચ માઇન. હર્ષ, આટલો બધો વિચાર કરવાની જરૂર નથી અને આટલો બધો નેગેટિવ વિચાર કરવાની જરૂર નથી. એક વાર એ લોકોની ફિલિંગ્સ સમજવાની કોશિશ કરો. એ લોકોના ઘરે પણ તો બાળક આવવાનું છે.
અને હર તમે નેગેટિવ વિચાર કરશો તો તમારી નેગેટિવિટી મારા ઉપર આવશે. એ લોકો જે કાંઈ પણ કરી રહ્યા છે એ આ બાળક માટે કરી રહ્યા છે. તમને પણ ખબર છે કે બાળકની ડિલિવરીમાં અને બાળકના જન્મમાં આપણે કોઈ કચાશ નથી રાખવાની. લોકોએ બધું પોતાની ખુશી માટે કર્યું છે, પોતાના બાળક માટે કર્યું છે. અને હર આટલી વાતમાં નારાજ થવાની, ગુસ્સો થવાની કે પછી પોતાનો મૂડ બગાડવાની જરૂર નથી. તમે વિચાર તો કરો કે હું જે કાંઈ પણ ખાઈશ ને એ બધું બાળકના પેટમાં જશે. હું પોષણ લઈશ ને તો એ પોષણ બાળકના પેટમાં જશે. હર્ષ, જવાબદારી લીધી છે તો એને પૂરી તો કરવી પડશે ને. અને બાળકને પોષણ આપવું એ પણ જવાબદારીનો એક હિસ્સો છે. તો પ્લીઝ હવે તમારો મૂડ ચેન્જ કરી નાખો અને નોર્મલ થઈ જાઓ. બદલવાની કોશિશ કરીશ તારા માટે, માત્ર ને માત્ર તારા માટે. થેન્ક યુ સો મચ. આપણે જે ચ્યવનપ્રાશ અને બીજી ઘણી બધી વસ્તુ જે મોકલાવી હતી તે લોકોએ સ્વીકારી લીધી એમ? અરે વાવ, આ તો ખુશ થવા જેવી બાબત છે. મેબી સ્વીકારી લીધી એ ખુશ થવાની બાબત તો છે જ, પણ હવે એ લોકોને ત્યાં શું ચાલી રહ્યું છે એ તો આપણને ખ્યાલ નથી. તો તમે એકવાર ફોન કરીને પૂછી લો ને, ક્યાંક હર્ષને ખરાબ ન લાગી જાય. લોક વિશાખા, આપણે ઓલરેડી હમણાં જ એ લોકોને ફોન કરી ચૂક્યા છે. હવે જો આપણે વારંવાર એ લોકોને ફોન કરશું ને તો કદાચ એ લોકોને વધારે ખરાબ લાગશે. એટલે હું યોગ્ય સમય જોઈ અને હર્ષને ફોન કરી દઈશ. ઓકે. અચ્છા, બાય ધ વે, તમે આજે ઓફિસથી ઘરે આવો ને તો મારા માટે ઉના 5-6 દડા લેતા આવજો, અલગ અલગ કલરના. ઉના દડા? તારે શું કરવું છે? મારી નાનકડું નાનકડું સ્વેટર બનાવવું છે. નાનકડા નાનકડા હાથના મોજા, નાનકડા નાનકડા પગના મોજા, અને હા, સોયા પણ લેતા આવજો. ખયા જમાનામાં જીવે છે તું? કમ ઓન યાર, આજકાલ તો રેડીમેડ નો જમાનો છે, બધું રેડીમેડ અવેલેબલ છે, પછી શું જોઈએ? તમે જે ફિલ્મોની વાત કરો છો ને એ ફિલ્મો હવે જૂની થઈ ગઈ, પણ આપણી લાગણીઓ ક્યારે જૂની નથી થતી. માની લાગણીઓને ક્યારે કાટ નથી લાગતો. અને રહી વાત રેડીમેડની, તો રેડીમેડ બજારમાં બધું જ મળે છે, તો પછી કેમ આપણે જમવાનું ઘરે બનાવીએ છીએ? બજારમાંથી કેમ રેડીમેડ નથી લાવતા? કારણ કે ઘરમાં સ્ત્રીઓ જ્યારે જમવાનું બનાવે ને ત્યારે એ જમવાનું પોતાના પતિને પણ ખવડાવે છે અને આખા પરિવારને પણ જમાડે છે, અને એમાં એનો પ્રેમ સંકળાયેલો હોય છે. બસ એવી જ રીતે બે સોયામાં મારી આંગળીઓની સાથે સાથે મારી લાગણીઓ પણ સંકળાશે. એક એક તાર સાથે એક એક તાર જોડાશે, અને એમાં મારા હૃદયનું અનુસંધાન જોડાશે. અને એ સ્વેટરની સાથે સાથે મારી લાગણીઓની હૂંફ ઉમેરાશે. પછી તમે જુઓ, એ સ્વેટરની કિંમત બજારના સ્વેટરની કિંમત કરતા મોંઘી સાબિત થશે. રાધર, એની કોઈ વેલ્યુ જ નહીં આંકી શકાય. ઓહ માય ગોશ, ઊનના દડા પર અને સ્વેટર પર જો કોઈ આટલી બધી ફિલોસોફી જાળી શકે ને તો એ માત્ર વિશાખા ઠક્કર જ હોઈ શકે. અને હા, કલર્સના દડા લાવો ને તો રેડ, બ્લુ, પિંક, પર્પલ અને હા વ્હાઈટ પણ લેતા આવજો. એનું કોમ્બિનેશન બહુ સરસ લાગશે.
ઓકે ઓકે સુયા પણ લઈ આપીશ અને ઊનના દડા પણ લઈ આપીશ. પણ મને એક વાત કહે, તને ગુત્તા આવડે છે ખરું? હા, નાની હતી ત્યારે મમ્મીએ મને શીખવાડ્યું તું, અને નહીં આવડે ને તો ફરીથી શીખી જઈશ. અને આમ પણ આપણા બાળક માટે બનાવવાનું છે, તો એ શીખવાની જે તીવ્રતા હશે ને એમાં હું એકદમ ઝડપથી શીખી જઈશ. બધું ઝડપથી આવડી જશે ને, તો જેટલી ઝડપથી તું આપણા આવનારા બાળકનું સ્વેટર ગૂંથે ને, એના પછી તરત એટલી જ ઝડપથી મારા માટે પણ એક મસ્ત મજાનું સ્વેટર ગૂંથી કાઢજે. નો વે, માત્ર મારા યશ અને યશ્વી માટે જ હશે આ. બોલો, વાહ, ઓલવેઝ આવું જ થતું હોય છે. બાળક જન્મવાનું હોય ને ત્યારે એનું પલડું ભારે થતું જાય, અને મારા જેવા બિચારા હસબન્ડ પલડા સહિત આમ ઉપર ને ઉપર તણાતા જાય. અમારા હસબન્ડોની તો સચ્ચે કોઈ વેલ્યુ જ નથી રહેતી. તમારું પલડું ઊંચું નથી ગયું, તમારી મહત્તા ઊંચી થઈ ગઈ છે. હવે તમે ડેડી બનવાના છો, થોડું જતું કરતા શીખો. એન્ડ બાય ધ વે, મારે તમને સરપ્રાઈઝ આપવી હતી એટલા માટે. એનીવેઝ, હવે તમે છે ને પ્લીઝ જલ્દી જાઓ, અને સાંજે આવો ને તમારા ઊનના દડા લાવવાનું ભૂલતા નહીં, પ્લીઝ. ઓકે બાબા, બધું લઈ આવીશ. ઓકે, એઝ યુ કમાન્ડ, હું નીકળું છું. ઓકે, બાય બાય, સી યુ. શું નામ છે એનું? ગૌરવ. આહા, ગૌરવ બેટા, તેને એડ્રેસ તો બરાબર અહીંયાનું આપ્યું છે ને? સમયસર પહોંચી જશે ને? હા કાકા, મેં પ્રોપર એડ્રેસ આપી દીધું છે, અને સાથે એને લોકેશન પણ સેન્ડ કરી દીધું છે. શું છે કે આપણે હવે જીપીએસ ના જમાનામાં જીવીએ છીએ ને? યસ, રામ સીતાને ગોતતા ગોતતા પૂછતા પૂછતા લંકા સુધી પહોંચી ગયા હતા. હવે તો આપણે કોઈને પૂછવાની જરૂર છે નહીં ને, ઇન્ટરનેટ કા જમાના હે. 10 વાગ્યાનું કહ્યું હતું એટલે 10 વાગ્યા સુધી પહોંચી જશે. પણ બેટા, તું ચોકવટ કરી છે ને કે રાતના 10 કે સવારના 10? શું કાકા તમે પણ, શું કાંતિભાઈ તમે પણ, બિચારી છોકરીની મજાક ઉડાવો છો. હા, અરે ભાભી શું કરું, મજાક કરવા માટે કોઈક તો જોઈએ કે નહીં? હે કાકા, રૂપાલી. હેલો, જેને યાદ કરી રહ્યા હતા એ આવી ગયા. ગૌરવ. હા, હાય ગૌરવ. વેલકમ, માણેક પરિવારમાં તારું સ્વાગત છે. મને લાગે છે કે આપણે છે ને સંસ્કૃત ની ભૂખ લઈને બેસવું પડશે. આ કાંતિ કાકા છે, મારા કાકા. હેલો, હાય. ત્યાં મમ્મી, રણક માણેક. આ હર્ષભાઈ છે, મારા સૌથી મોટા ભાઈ. હાય. હાય. અને એમની સાથે આ મહેક ભાભી, અને આ બેવ મારા ભાઈ, આ રવિ ભાઈ, અને આ કુનાલ. અને મારો હજી એક ભાઈ છે કુશલ, સૌથી નાનો છે પણ મોટા ભાગે ઘરે હોતો જ નથી. આને તો આવતા વેત જ બધાને હાય 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 કહેવાનું શરૂ કરી દીધું. હે, આ છે ગૌરવ, મારો ફ્રેન્ડ, આઈ મીન મારો ફ્રેન્ડ કમ બડી કમ તમે જે ગણો. એ આવ બડી, બેસ. સંકોચ રાખ્યા વગર બેસજો. તારા અને રૂપાલી વિશે અમને ખબર પડી, જોકે તમે તો એકબીજાને પસંદ કરવા લાગ્યા છો, એકબીજાના ગમા અણગમાનો ખ્યાલ કરવા લાગ્યા છો, પણ રૂપાલી તો માણેક પરિવારની એકની એક દીકરી છે. એને પાણી માંગ્યું છે, ત્યાં એને દૂધ મળ્યું છે. અમે એના રોમ રોમથી વાકેફ છીએ.
પણ સાચું કહું, અમને તમારો પરિચય નથી, તમને ઓળખતા નથી, અને આજની મુલાકાતનો એક જ આશય કે તમે અમને મળો, અમે બધા તમને મળીએ, એકબીજાને ઓળખીએ, એકબીજા વિશે જાણીએ, એકબીજાનો પરિચય મેળવીએ. અરે એમાં શું છે, જાણી લે મને જેટલો જાણવું હોય એટલો. મારું પૂરું નામ ગૌરવ ગાંધી છે, ગાંધીજીને ખૂબ જ માનું છું. મૂળ વડોદરાનો છું. સયાજીરાવ ગાયકવાડની સરસ મજાની ભૂમિ ઉપર જન્મ્યો, ત્યાં જ મોટો થયો અને ત્યાં જ ભણ્યો. મમ્મી પપ્પા વડોદરામાં જ રહી છે અને હું અમદાવાદમાં જોબ કરું છું. રેન્ટ ઉપર ફ્લેટ લીધો છે અને કોઈ વ્યસન નથી ને કોઈ કુટેવ નથી. એક વસ્તુ છે, હું ખૂબ જ ફૂડી છું, મને ખાવાનું બહુ બધું જોઈએ. હા પણ ખાવાનું જો મતલબ એ નહીં કે અક્રાંતિયાની જેમ બસ ખાતો જ જાઓ ખાતો જ જાઓ. હા પર ખાવાનું જો એટલે દાળ સડકે અને જીભે ફુવારા ઉડે. હા અને મને વાત કરવાનું બહુ જ ગમે, વાતો કરવી, વાતો સાંભળવી. અને એમાં બી અગર કોઈ મને વાતો સાંભળવા વાળું મળી ગયું ને તો બસ પછી પતી જ ગયું. હું પછી બોલતો જ જાઉં ને બોલતો જ જાઉં. એક્સરસાઇઝ કરું છું, જિમ જાઉં છું, યોગા ક્યારેક કરી લઉં છું. હા પણ મેડિટેશન કરું છું. ઇન શોર્ટ શરીરને ફિટ રાખવાના તમામ પ્રયત્નો કરું છું. કેલરીઝ બધી જ બંધ કરી નાખું છું. કેલરીઝ ફેટમાં પરિવર્તિત ન થાય એના તમામ પ્રયત્નો કરું છું. ઓહો પરિવર્તિત, અભિવાદન. ક્યા બાત હે, એમએ ઇન સંસ્કૃત. અને પછી એમાં એમ છે ને, અરે બાપરે કેટલું બધું બોલે છે ભાઈ તું. સોરી, આ મારી આદત છે જે છૂટતી જ નથી. મને બોલવું ખૂબ જ ગમે. પેલી કહેવત છે ને, જે બોલે એના બોર વેચાય. અરે ભાઈ આપણામાં હજી એક કહેવત છે, ન બોલવામાં નવ ગુણ. હા પણ આ મને લાગુ નથી પડતી. કઈ વાંધો નહીં, પણ એક વાત ચોક્કસ કહીશ ગૌરવ, અમારા ઘર વિશે, ઘરના તમામ સભ્યો વિશે રૂપાલીએ નેચરલી બધી વાત કરી જ દીધી હશે, રાઈટ? હા. અને તમે બંને એકબીજાને પસંદ કરો છો એટલે અમારે વધુ કશું કહેવાનું રહેતું જ નથી. પણ એક વાત છે કે આજે અમે તમને મળ્યા, પણ હવે પછી તમારા મમ્મી પપ્પાને મળવાની ઈચ્છા છે. એટલે કાં તો તમારા મમ્મી પપ્પા અહીંયા આવે, અથવા તો અમે બધા જ સપરિવાર વડોદરા આવીએ. એમને મળીએ, લગ્નની વાતચીત આગળ વધારીએ તો વધારે સારું રહેશે. એક મિનિટ આંટી, લગ્ન મારે લગ્ન નથી કરવા. ઇનફેક્ટ અમારે લગ્ન નથી કરવા, ના મને ના રૂપાલીને. લગ્ન નથી કરવા એટલે તમે એકબીજાને પસંદ તો કરો છો ને? હા અમે એકબીજાને બહુ પસંદ કરીએ છીએ, પણ લગ્ન નથી કરવા. અમે લિવ ઇન રિલેશનશિપમાં માનીએ છીએ. અને એવી રીતે જ રહેવા માંગીએ છીએ. એટલીસ્ટ શરૂઆતના અમુક વર્ષો તો ખરું જ. લિવ ઇન રિલેશનશિપ? હા લિવ ઇન રિલેશનશિપ, જેમાં છોકરો અને છોકરી લગ્ન કર્યા વગર એક સાથે એક જ છતના નીચે એક જ મકાનમાં રહેતો હોય અને બધું જ શેર કરતા હોય. રૂપાલી, આ ગૌરવ શું બોલી રહ્યો છે? તને ખબર હતી આ વાતની? હા હર્ષભાઈ, ગૌરવ જે કહે છે એ સાચું છે.
એક્ચ્યુઅલી આ અમારા બંનેનું કમ્બાઈન્ડ ડિસિઝન છે અને મારી પણ એવી જ ઈચ્છા છે કે હું ગૌરવ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહું. એક મિનિટ. અમારા સૌ માટે આ વાત સ્વીકારવી અઘરી છે. અમે લોકોએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે માણેક પરિવારની દીકરી કોઈની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનો વિચાર સુદ્ધા કરશે. તમે લોકોએ નક્કી કરી જ નાખ્યું છે, આ તો ખાલી અમને ઇન્ફોર્મ કરી રહ્યા છો. પણ મને કહેવા દો કે અમારા માટે આ વાત સ્વીકારવી અઘરી છે, ઇમ્પોસિબલ છે, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે.